સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સંકલિત લાલ વાવડા જનરલ વર્કર્સ યુનિયન દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અંશકાલીન કર્મચારીઓ સરકારના પરિપત્ર મુજબનો પગાર મેળવવા માટે અચોક્કસની મુદત માટે હડતાલ અને ધારણા પર બેઠા છે. અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અંશકાલીન કર્મચારીઓ પગાર મામલે હડતાલ અને ધારણા યોજ્યા. સીઆઈટીયુ સંકલિત લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયન ગુજરાત રાજ્ય મહામંત્રી ડીઆર જાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કચેરી ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર ગુજરાત સરકારના નાણાં વિભાગના પરિપત્ર અનુસાર પગાર મુદ્દે અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓની હડતાલ સાથે ધરણા યોજાયા હતા. આ અંગે ડીઆર જાદવે જણાવ્યું હતું કે કર્મચારીઓને સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગારના બદલે નજીવો પગાર ચૂકવતા હોવાથી કાયમી મોંઘવારીમાં પરિવારનું જીવન નિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી પગાર વધારાની માંગ સાથે ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા હોવાનું જાણવા માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સંજય શર્મા, જયરેશ ટીવી, અરવલ્લી. ડી આર જાદવ, મહામંત્રી સીઆઈટીયુ અરવલ્લી જિલ્લા. આજે અરવલ્લી જિલ્લાના આરોગ્ય શાખાના અંશકાલીન કામદારોની પડતર માગણી માટે અહીંયા આજરોજથી ધરણા અને હડતાલનો કાર્યક્રમ શરૂ થયો છે. વાત એવી છે કે અંશકાલીન કામદારોની હાઈકોર્ટની અરજી મુજબ નાણાં વિભાગે પરિપત્ર કર્યો છે, તેમ છતાં અરવલ્લી જિલ્લાના ડીએચઓ અને ડીડીઓ સાહેબ તેમને પૂરતો પગાર આપતા નથી. એમને જે કાયદેસરનો પગાર 14,800 રૂપિયા મંજૂર કર્યો છે તે પગાર તેમને પ્રથમ અરજી આપી, નોટિસ આપી અને ત્યાર પછી વારંવાર મળવા છતાં પણ આજ સુધી પગાર આપતા નથી. એટલા માટે આજે હડતાલ અને ધરણા શરૂ થયા છે. અચોક્કસ મુદત માટેના છે. જ્યાં સુધી આ માંગ માનવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા.